નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અનુજભાઈ મુંડાએ લીધેલી મુલાકાત. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ભારત સરકાર દ્વારા પૂરી પડાતી સહાયની જેમ આ સંસ્થાને પણ 90% સહાય પૂરી પાડવામાં આવી છે, જેનાથી આદિજાતિ સમાજને રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય નિહારી મંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા. કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ તિલકવાડાની લીધેલ મુલાકાત દરમિયાન આદિવાસી ભાઈ બહેનો દ્વારા વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી બાંબુ ક્રાફ્ટ ક્લસ્ટરને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્થાનિક મહિલાઓ જેવી રીતે વાંસમાંથી અગરબત્તી બનાવી રહી હતી તે જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે વેસ્ટ વસ્તુને રિસાયકલ કરીને ગુણવત્તાયુક્ત અગરબત્તી તૈયાર કરવામાં આવી રહી છે, તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. પહેલાં ચીન અગરબત્તી માટે મોટું બજાર હતું, પરંતુ હવે આપણો દેશ જેવી રીતે આ ક્ષેત્રમાં દબદબો કાયમ કરી રહ્યો છે તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આવા નાના ઉદ્યોગો અને કેન્દ્રો થકી આપણા લોકોને રોજગારી મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પણ સાકાર કરશે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં બાંબુ ક્રાફ્ટ કલ્ચરને આગળ ધપાવી આદિવાસી તેઓને સમાજના ભાઈ બહેનોને વાંસ દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓની સંપૂર્ણ તાલીમ આપી તેઓને સ્વનિર્ભર બનાવવાના ભાગરૂપે થઈ રહેલા આ ઉમદા કાર્યની કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ સ્થળ મુલાકાત કરી જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. માધ્યમો સાથેના સંવાદમાં મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે તિલકવાડાના આ કેન્દ્રની મુલાકાત કરી જ્યાં મહિલાઓ કામ કરી રહી છે, વાંસમાંથી અગરબત્તી બનાવવાનું કામ ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે. તેઓ વેસ્ટ મટીરિયલને રિસાયકલ કરીને ક્વોલિટી અગરબત્તી બનાવી રહ્યા છે. સમગ્ર ભારત વર્ષની વાત કરીએ તો વાર્ષિક 10,000 કરોડનું અગરબત્તીનું ભારતનું માર્કેટ છે, જે પહેલાં ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી. અંદાજે 7,000 કરોડ અગરબત્તીનું ચીનમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું. ધીમે ધીમે આ ક્ષેત્રમાં આપણા દેશમાં જ ઉત્પાદન શરૂ થતાં હવે તેના બે ફાયદા છે. એક તો આપણા સ્થાનિક કારીગરોને રોજગારી મળશે અને બીજો ઇમ્પોર્ટ કરવાના કારણે જે આર્થિક ભરણ સરકાર પર વધતું હતું તે ઓછું થશે. એટલા માટે જ આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે, જેમાં લોકો રુચાતે જોડાઈને કામગીરી કરી રહ્યા છે. હજી પણ આવા ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. અહીં લોકો ખૂબ હરીમરીને કામ કરી રહ્યા છે, જેનો મને આનંદ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે તેમજ વોકલ ફોર લોકલના ધ્યેય પાર પાડવા ઉમદા આશય સાથે ભારત સરકારના MSMEના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા બાંબુ ક્રાફ્ટ કલસ્ટર તિલકવાડાને સરકાર દ્વારા 90% સહાય પૂરી પાડવામાં આવી છે, જેમાં વાંસ આધારિત હાથથી બનાવેલ ચીજવસ્તુઓ, ફર્નિચર, અગરબત્તી, સ્ટીક વગેરે તૈયાર કરવામાં આવે છે. તિલકવાડાના બાંબુ ક્રાફ્ટ કલસ્ટરને સંચાલન કરતા શિવમ જોશી જણાવે છે કે અહીં જુદી જુદી બેચમાં આદિવાસી ભાઈ બહેનોને વાંસ આધારિત ચીજવસ્તુઓના ઉત્પાદન અંગે તાલીમ પણ આપવામાં આવી છે. હાલમાં અંદાજે 430 ભાઈ બહેનોને આ કલસ્ટરના માધ્યમથી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. બાંબુ ક્રાફ્ટ કલસ્ટર તિલકવાડાની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની સાથે તેઓના અંગત સચિવ અનિલકુમાર ઝા, આદિજાતિ વિભાગના સેક્રેટરી મુરલી ક્રિષ્ના, ભારત સરકારના ટ્રાઇફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પ્રાયોજના વહીવટીદાર પંકજ આંધિયા, તિલકવાડ મામલતદાર પ્રતિકભાઈ સંગાડા સહિત જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક તંત્રના અધિકારીઓ, બાંબુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલક શિવમ જોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.